हेलो स्टूडेंट्स, वेलकम टू फन एंड लर्न स्कूल। केम छो तमे बधा? मजा माने? तो चलो आजे आपणे गुजरातीमां पुनरावर्तन एक भणीशुं। तो आपणे आगळ एक थी चार पाठ भण्या एनुं पुनरावर्तन भणीशुं। चालो आवे एक नीचेना प्रश्नोना उत्तर एक एक वाक्यमां लखो। नीचेना प्रश्नोना उत्तर एक एक वाक्यमां लखवाना छे। तमारे जे आ पुनरावर्तन छे ने ए तमारी गुजरातीनी नोटमां लखवानुं छे, बराबर। मैं आनी नीचे जवाब लख्या छे पण तमारे तमारी गुजरातीनी नोटमां आખું पुनरावर्तन લખવાનું છે પ્રશ્ન અને એના જવાબ સાથે। તો એક પાણીમાં કોણ કૂદી પડ્યું? तो कोण कूदी पड्यो हतुं पाणीमां? तो पाणीमां डेडको कूदी पड्यो। बे, टामेटाने डाळपण शा माटे गमे छे? तो टामेटाने सवारना तड़कामां डाळपण अड़को दड़को रमवानी मजा पड़े छे एटले एने डाळपण गमे छे। ત્રણ, ખુદાના દરબારમાં અલી હુસેનની હજ કેમ મંજૂર થઈ? તો બોલો, આપણે ભણ્યા હતા ને પાઠ સાચી હજ, તો ખુદાના દરબારમાં અલી હુસેનની હજ કેમ મંજૂર થઈ હતી? તો અલી હુસેને હજ માટે ભેગા કરેલા પૈસા બીજાની મદદમાં વાપર્યા એટલે તેમની હજ મંજૂર થઈ। ચાર, ડાઘાસર સી રીતે નિર્માણ પામ્યું? તો લાખાને ડાઘિયાના મોતથી પસ્તાવો થયો એટલે તેની યાદમાં સરોવર બંધાવ્યું અને તેનું નામ આપ્યું ડાઘાસર। પાંચ, શેઠે ડાઘિયાની કોટે શું બાંધ્યું? તો શેઠે ડાઘિયાની કોટે ચિઠ્ઠી બાંધી। ચલો બે, નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય પ્રયોગ કરો। તો આપણને શબ્દ આપ્યો છે એનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું છે। એક, ઠંડી, આજે બહુ ઠંડી છે। બે, નારિયેળ, તો નારિયેળનું પાણી મીઠું હોય છે। ત્રણ, વાતચીત, વાતચીત કરવાથી મન હળવું થાય છે। ચાર, હરખ, શેઠે શાબાશી આપી એટલે નોકરને હરખ થયો, હરખ એટલે ખુશી। પાંચ, કૂતરો, તો કૂતરો વફાદાર પ્રાણી છે। ત્રણ, નીચેના બંને શબ્દો પરથી વાક્ય બનાવો। તો હવે બે શબ્દો આપ્યા છે, બે શબ્દ પરથી આપણે એક વાક્ય બનાવવાનું છે। તો ઉદાહરણ, પાન અને પાણી, તો પાન પાણીમાં તરે છે। એક, વરસાદ અને પતંગ, તો વરસાદમાં પતંગ ચગે નહીં। બે, પંખી અને વિમાન, તો પંખી વિમાન સાથે અથડાયું। ત્રણ, ફૂલ અને પ્લાસ્ટિક, તો પ્લાસ્ટિકના ફૂલમાં સુગંધ ન હોય। ચાર, ઝાંઝર અને પગ, તો ઝાંઝર એ સ્ત્રીઓના પગની શોભા છે। પાંચ, વૃક્ષ અને મેદાન, મેદાનમાં અનેક ઘટાદાર વૃક્ષ છે। તો એવી રીતે આપણે બે શબ્દોનું એક વાક્ય બનાવવાનું છે। ચલો હવે આગળ જુઓ પ્રશ્ન નંબર ચાર। તમને ગમતા વૃક્ષ વિશે સાત આઠ વાક્ય લખો। તો તમને જે કોઈ પણ વૃક્ષ ગમતું હોય એના વિશે સાત આઠ વાક્ય અહીંયા લખવાના છે। તો મને ગમતું વૃક્ષ લીમડો છે, બરાબર, હું લીમડા વિશે લખું છું। તમને કોઈ પણ વૃક્ષ ગમતું હોય એના વિશે તમે લખી શકો છો। લીમડાનું વૃક્ષ બધે જ જોવા મળે છે। લીમડાના પાન કડવા હોય છે, લીમડાની છાયા મીઠી હોય છે, લીમડાની ડાળી દાંતણ તરીકે વપરાય છે, લીમડાનો મહોર ઔષધ તરીકે વપરાય છે, લીમડાની લીંબોળીમાંથી તેલ મળે છે, લીમડો આપણો મિત્ર છે। હવે છે પ્રશ્ન નંબર પાંચ, કાવ્ય પંક્તિ પૂર્ણ કરો। તો આપણે કાવ્ય પંક્તિ આપી છે, કાવ્ય પંક્તિ આપણે પૂરી કરવાની છે। કઈ છે? મીઠો મીઠો બહુજ અને હૂંફનું નામ, ત્યાં સુધી લખવાની છે। તો ચાલો લખીએ, મીઠો મીઠો બહુજ લાગતો એ સવારનો તડકો, અહીં તો છે ઠંડી ઠંડી અને બરફના ગામ,
કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હૂંફનું નામ? તો હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. તો આના આપણે સમાનાર્થી શબ્દો લખવાના છે. તો એક ખુશી, ખુશી તો આનંદ. સવાર તો પ્રભાત. ત્રણ જવાબ તો ઉત્તર. ચાર તકલીફ તો મુશ્કેલી. પાંચ આબરૂ તો શાક. છ રાત તો રાત્રિ કે નિશા. સાત નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. ચાલો આના વિરુદ્ધાર્થી શબ્દ લખવાના છે. એક અંદર તો બહાર. બે દૂર તો નજીક. ત્રણ છીછરું તો ઊંડું. ચાર ઊંઘવું તો જાગવું. પાંચ જગવું તો આવવું. છ નીચે તો ઉપર. બરાબર. હવે છે પ્રશ્ન 8. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. તો આપણે રૂઢિપ્રયોગનો અર્થ આપીને એનું વાક્ય બનાવવાનું છે. એક રસ્તો ન દેખાવો એટલે કોઈ ઉકેલ ન મળવો. વાક્ય ગરીબ બાળકોને ખાવાનું મળવાનો કોઈ રસ્તો દેખાતો ન હતો. બે આંખ વાળી લેવી એટલે દુઃખી હૃદયે વિદાય લેવી. વાક્ય ડાગિયાને શેઠ પાસે મૂકીને લાખાએ તરત આંખ વાળી લીધી. ત્રણ આંખ ફરી જવી. ગુસ્સા સાથે નારાજગી વ્યક્ત કરવી. વાક્ય ડાગિયાને આવતો જોઈ લાખાની આંખ ફરી ગઈ. ચાર આંખ બતાવી એટલે ગુસ્સો પ્રગટ કરવો. વાક્ય નોકરે કામમાં વેઠ વાળી એટલે શેઠે તેને આંખ બતાવી. હવે છે પ્રશ્ન નંબર 9. નીચેનો ફકરો તમારી નોટબુકમાં સુંદર અક્ષરે લખો. તો આ ફકરો તમારે નોટબુકમાં સુંદર અક્ષરે લખવાનો છે. તમારે આખું પુનરાવર્તન તમારી નોટબુકમાં લખવાનું છે. ઓકે. ડાગિયાને જોતા જ લાખાની આંખ ફરી ગઈ. અરે રામ, આ કૂતરાએ મારી શાખ ઉપર પાણી ફેરવ્યું. એ નાસી આવ્યો. હું શું મોં બતાવીશ? ડાગ્યો લાડથી પાસે આવવા જાય છે ત્યાં લાખાએ આંખ બતાવી તેને ફિટકાર આપ્યો અને મોં ફેરવી લીધો. ચલો 10. નીચેના શબ્દો શબ્દકોષના ક્રમમાં ગોઠવો. તો નીચેના શબ્દ આપણે શબ્દકોષના ક્રમમાં ગોઠવીશું. ઘારી, ગરીબ, વિદાય, કૂતરું અને ડુંગર. તો પહેલું શું આવે? કૂતરું. પછી ગરીબ. પછી ગરીબ, પછી ઘારી, પછી ડુંગર અને છેલ્લે વિદાય. બરાબર. એ તમારે આ પુનરાવર્તન છે એ તમારી ગુજરાતીની નોટબુકમાં સરસ અક્ષરે લખી દેવાનું છે. બરાબર. ઓકે. બાય બાય.